ગુજરાતમાં હવે 26 બેઠકોમાંથી ભાવનગર, અમરેલી અને જૂનાગઢના લોકસભા ઉમેદવારના નામ બાકી છે ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. માધવજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી. આ સાથે તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, મહામંત્રી દિલીપ બારડ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા જોડાયા હતા. આ તકે તેઓએ ભાવનગર, અમરેલી અને જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવારનું નામ મીડિયા સમક્ષ જાહેર કરી દીધું હતું અને આ નામ શું છે સાંભળીએ તેમના જ મુખે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર, અમરેલી અને જૂનાગઢના સંયોજક પ્રભારી તરીકે ભાજપ દ્વારા નિયુક્ત કરેલા છે. વિધાનસભા બેઠક ઉપર જઈને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવી, ક્યાં ખૂટે છે, શું કરવાનું છે, 5 લાખથી વધારે લીડ મેળવવા માટે શું કરવું જોઈએ, લાભાર્થી સુધી પહોંચવા માટે આખા રાજ્યમાં અને દેશમાં અમે દરેક મતદારનો સંપર્ક કરવાના છે તો એની જવાબદારી, આ બધું જ આ ચૂંટણી આજે જાહેર થશે એ પહેલાં અમે લગભગ કામ પૂરું કર્યું છે. હવે ઉમેદવારો લગભગ જાહેર થઈ ગયા છે, કોઈ બાકી છે તો આજકાલમાં થઈ જશે. એના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છીએ તો રસ્તામાં ભગવાનના આશીર્વાદ પણ લીધા છે અને એ આશીર્વાદના ભાગરૂપે અમે ગુજરાતમાં 26 અને દેશમાં 400 પાર નરેન્દ્રભાઈની જે ઈચ્છા છે આ દેશના વિકાસ માટે. ઓકે, નામ જાહેર થઈ ગયું? ના, બાકી. અરે કમળ.